નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે બેન્ઝીનની ઇલેક્ટ્રોનુરાગી અને યોગક્ષય પ્રક્રિયાની ચર્ચા કરી. હવે એક વિસ્થાપિત બેન્ઝીન હોય તો એની રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે. એના પહેલા એની એક વિસ્થાપિત બેન્ઝીનની આપણે હાજર રહેલા ક્રિયાશીલ સમૂહ હોય એક વિસ્થાપિત બેન્ઝીનમાં એની સ્થાન નિર્દેશક અસર જોશું. તો એક વિસ્થાપિત બેન્ઝીન માં રહેલા ક્રિયાશીલ સમૂહની નિર્દેશક અસર. એક વિસ્થાપિત બેન્ઝીન હોય એટલે બેન્ઝીનના કોઈ પણ એક કાર્બન સાથે અન્ય કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ જેને આપણે ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ જોડાયેલા હોય છે. હવે આની બીજી વખત ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરી તો નવો પરમાણુ સમૂહ જો આ કાર્બન સાથે જોડાય તો આપને નિપજ આવી મળી શકે છે. આવનાર નવો પરમાણુ સમૂહ કોઈ પણ કોઈ એક્સ વાય ઝેડ અહીંયા જોડાઈ શકે અથવા તો ત્રીજા કાર્બન ઉપર જોડાઈ શકે અથવા ચોથા કાર્બન ઉપર જોડાઈ શકે. હવે પાંચમા ઉપર જોડાય તો આ અહીંયા જોડાય તો આ રહે તો વન ટુ એટલે ઓર્થો પોઝિશન કહેવાય ઓર્થો. અને એક વન થ્રી હોય તો એને શું કહેવાય મેટા. અને વન ફોર હોય તો પેરા. તો ત્રણ સંઘટકો મળી શકે પણ ત્રણ સંખી મળતા કાપીએ મળે કાર્ય મળે એટલે ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી બે નિપજ મળે. કાં એક ઓર્થો અને પેરાનું મિશ્રણ મળશે અથવા મેટા મળશે. હવે નક્કી કોણ કરશે કે નવો સમૂહ જે આવે છે એ નક્કી ન કરે. એક વિસ્થાપિત બેન્ઝીનમાં હાજર રહેલો સમૂહ કયા પ્રકારનો છે ઓર્થો પેરા પ્રકારનો મેટા એના ઉપરથી વાય ક્યાં દાખલ થશે ઓર્થો અને પેરામાં દાખલ થશે કે મેટામાં એ નક્કી થશે. તો આવા એક વિસ્થાપિત બેન્ઝીનમાં રહેલા હાજર રહેલા ક્રિયાશીલ સમૂહની સ્થાન નવા આવનાર ક્રિયાશીલ સમૂહને ક્યાં દાખલ કરશે એ અસરને એની સ્થાન નિર્દેશક અસર તરીકે ઓળખવામાં આવે. તો સ્થાન નિર્દેશક અસર એટલે શું? તો કે એક વિસ્થાપિત બેન્ઝીનમાં હાજર રહે સમૂહ પરથી દ્વિતીય વિસ્થાપન થી નવો સમૂહ ક્યાં સ્થાને જોડાશે તે અસરને શું કહેવામાં આવશે? તો કે સ્થાન નિર્દેશક અસર. શું કહેશું એને? સ્થાન નિર્દેશક અસર તરીકે ઓળખવામાં આવે. કે સ્થાન નિર્દેશક અસર બે પ્રકારની આવશે. એક પહેલી છે ઓર્થો પેરા સ્થાન નિર્દેશક અસર અને બીજી છે પેરા સ્થાન નિર્દેશક અસર. ઓર્થો પેરા એટલે કે જે સમૂહ બેન્ઝીન વલય તરફ યુગ્મમાં પસાર કરતા હોય એટલે કે પ્લસ આ સંસ્પંદન અસર દર્શાવે તેવા સમૂહ હશે તો ઓર્થો પેરા સ્થાન નિર્દેશક અસર દર્શાવશે અને માઇનસ આ સંસ્પંદન અસર દર્શાવે તેવા સમૂહ જોડાયેલા હશે
મેટા નિર્દેશક અસર જોવા મળશે ઓર્થો પેરા અથવા મેટ એ કઈ રીતે ક્રિયાપેર સંસ્પંદન દ્વારા જો આમ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન રાજની પ્રક્રિયા જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય ત્યાં જોડાય એટલે આ પ્રકારની અસર હશે ને તો ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોન ઘનતા કેવી હશે વધુ હશે એટલે આવનાર સમૂહ ઓર્થો પેરા સ્થાનમાં જોડાય જ્યારે આમાં ઓર્થો મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા છે એ ઓર્થો પેરા કરતાં વધુ હશે એટલે આવનાર સમૂહ મેટા સ્થાનમાં તો તે જોડાય શકે છે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો જો આ ફિનોલ છે એમાં ઓક્સિજન પાસે અબંધકારક યુગ્મ હોવાથી એન્ઝિમ વલય તરફ યુગ્મ પસાર કરે તો સંસ્પંદનને કારણે શું જોવા મળશે આપણે તો કે આ ફાઇબરનું યુગ્મ ઓર્થો સ્થાન ઉપર આવશે અને આ બે કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ રચાશે એટલે ઓક્સિજન ઉપર ડન બીજ પર આવે તો આ રીતે ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા બાકીના સ્થાન કરતાં વધારે જોવા મળે છે આગળ જોઈએ આ અબંધકારક યુગ્મ બંધમાં ભાગીએ તો આ પાઇબંધનું પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે એથી આગળ જોઈએ તો આ બંધમાં ભાગ હશે તો આ યુગ્મ આ બાજુના ઓર્થો સ્થાન ક્યાં હોય ક્યાસિલ સમૂહની બાજુના બે બાજુના બીજા નંબરના ઓર્થો પછીના બે મેટા અને આ એક પેરા સ્થાન હોય તો આ સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા છે એ વધશે ત્યારબાદ આગળના સંસ્પંદન બંધારણમાં જોઈએ તો આ અબંધકારક યુગ્મ બંધમાં ભાગ લેશે તો પાઈ બંધ યુગ્મ મૂળ સ્થાને લઈ જશે પોઈન્ટ ઓ એચ અને પછી આ બે પાછા ફરી જાય બધા યુગ્મ બેન્ઝીન વલયના તો આ બંધારણ મળે તો આપણે જોશું તો અહીંયા ઓર્થો સ્થાન ઉપર અહીંયા પેરા અને મેટા ઉપર ઋણ બીજભાર છે ઋણ બીજભાર હોય એટલે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે એટલે એક ઓર્થો પેરા અને પાછું ઓર્થો તો મેટા સ્થાન ઉપર ક્યાંય ઋણ બીજભાર આવતો નથી સંસ્પંદન બંધારણ એટલે એનો મીનિંગ કે મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઓછી છે પણ ઓર્થો પેરા ઉપર વધારે એટલે આવનાર પરમાણુ કે પરમાણુ સમૂહ ઓર્થો પેરા સ્થાનમાં જોડાશે અને આ સમૂહ માઇનસ આઈ અસર દર્શાવે જેના કારણે ઇલેક્ટ્રોન ઘનતા ઘટે છે પણ સંસ્પંદન અસર પ્લસ આઈ અસર હોવાને કારણે ઓર્થો પેરામાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે હોય એટલે સક્રિયકારક સમૂહ બેન્ઝીન કરતાં પણ ઝડપથી ઇલેક્ટ્રોનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપી શકે છે તો આપણે ખ્યાલ કેમ આવશે કે ક્યાં ક્યાં સમૂહ ઓર્થો પેરા નિર્દેશકમાં આવશે તો એના માટે ધ્યાન રાખવાનું આ યાદ રાખશું ઓ એક સમૂહ હોય બેન્ઝીન સાથે જોડાય અથવા ઓ આર એટલે ઇથર સમૂહ જોડાયેલો હોય અથવા ઓ સી ઓ આર જોડાયેલા હોય અથવા એનએચ ટુ સમૂહ છે અથવા એનએચ આર પ્રાથમિક એમાઇન છે અથવા એન આર ટુ દ્વિતીયક એમાઇન છે બરાબર એવી જ રીતે બીજા સમૂહમાં આલ્કાઇલ સમૂહ હોય આર સમૂહ જોડાયેલો છે આ બધા અથવા એનએચ સી ઓ આર એમાઇડ સમૂહ જોડાયેલો છે આ બધા ઓર્થો પેરા નિર્દેશક સમૂહ છે કે જે હોય એની જો ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા કરી તો ઓર્થો પેરા સ્થાનમાં અન્ય કોઈ પરમાણુ કે પરમાણુ સમૂહ દાખલ થશે આ ધ્યાનમાં આપણે રાખવા આ ઓર્થો પેરા નિર્દેશક તો મેટા નિર્દેશકની અંદર તમે જોશો તો એમાં શું થશે કે બેન્ઝીન વલયની તરફથી ઇલેક્ટ્રોન યુગ્મ પોતાની તરફ મેળવશે તો અહીંયા હું એનો ટુ સમૂહ જોડું એન ડબલ બંધ ઓ અને સવર્ગ બંધ હોય છે હવે નાઇટ્રોજન પાસે વધારાના યુગ્મ નથી એટલે બેન્ઝીન વલયનું યુગ્મ પોતાની તરફ મેળવે છે તો પોતાની તરફ ઇલેક્ટ્રોન યુગ્મ મેળવતા ઓર્થો સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ આવશે અહીંયા ઘન બીજભાર એવો આ બંને વચ્ચે દ્વિબંધ બની ગયો આ પાઈ બંધનું યુગ્મ ઓક્સિજન ઉપર ઋણ બીજભાર સ્વરૂપે આવશે તો હવે આગળ શું થાય આ બંધનું યુગ્મ આ બે વચ્ચે બંધમાં આવશે તો પેરા સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ થશે એટલે અહીંયા ઘન બીજભાર આવશે ઇલેક્ટ્રોન ઘનતાને શું થશે આપણે ઉણપ જણાશે એટલે અહીંયા ઘન બીજભાર આવશે
અને હવે આ આપણું કાર્યનિયમમાં બંધમાં ભાગીએ તો આ મૂળ સ્થાને થઈ જશે તો આપણે આવું કંઈક બંધાણ મળશે n દ્વિબંધ o અને આ સવર્ગ બંધ છે અને આ બેન્ઝીન વલયના યુગ્મનું સ્થાનાંતર થશે તો આ હવે આ બંધાણમાં તમે જોશો ને તો અહીંયા ઓર્થો પેરા અને ઓર્થો ઉપર ઋણ વીજભાર પર ઇલેક્ટ્રોન ઘનતા વધુ હતી અહીં ઓર્થો પેરા અને ઓર્થો ઉપર ધન વીજભાર છે એટલે ઇલેક્ટ્રોન ઘનતા ઓછી છે તો મેટા ઉપર ધન વીજભાર નથી તટસ્થ છે તો ધન વીજભાર કરતાં તટસ્થ સ્થાન હોય અહીં ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય તો જ્યારે આવા સમૂહ જોડાશે માઇનસ આઈ અસર દ્વારા તે બેન્ઝીન વલયમાંથી યુગ્મ મેળવે છે તો ત્યારે મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય તો આવનાર ઇલેક્ટ્રોન રાગી પ્રક્રિયા મેટા સ્થાનમાં જોડાશે અને આમાં સાથે સાથે માઇનસ આઈ અસરને કારણે અને ક્રિયાશીલતા ઘટે એટલે આવા સંયોજનો બેન્ઝીન કરતાં પણ ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલથી આપે કેવા આવશે મુશ્કેલથી એ ધ્યાન રાખો એટલે અક્રિયાકારક સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે આના ઉદાહરણમાં આપણે ક્યાં ધ્યાનમાં લેશું તો કે આના ઉદાહરણમાં બીજા આવા ઉદાહરણમાં સી ડબલ ઓ એચ આર બરાબર આ ઉપરાંત સી ડબલ ઓ આર એસ્ટર આવશે ત્યારબાદ સીઓ એનએચ ટુ આવશે આલ્ડિહાઇડ સમૂહ સીએચઓ કીટોન સમૂહ સીઓ આર છે બરાબર સી સી એલ ફોર છે એનઓ ટુ સમૂહ છે સાયનાઇડ સમૂહ છે પછી એસઓ થ્રી એચ સમૂહ છે આ બધા સમૂહ છે અને હેલોજન એ હેલોજનમાં ખાસ ધ્યાન રાખવાનું કે હેલોજન એક એવા છે કે એમાં માઇનસ આઈ અસર જોવા મળે છે પણ એમાં પ્લસ આ સંસ્પંદનને કારણે એ પણ ઓર્થોપેરા નિર્દેશક અસર દર્શાવશે પણ એની ક્રિયાશીલતા થોડીક આ બધા કરતા કેવી સાપેક્ષે ઓછી જોવા મળે એટલે હેલોજન એટલે ક્યાં ક્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન હોય તો એ ઓર્થોપેરા નિર્દેશક દર્શાવતા સમૂહ છે એક સૂત્રમાં લખેલા છે પણ આમાંના બધા ન હોય તમે લેખા એ લખી નાખો આ વધારાના તો આ બધા મેટા નિર્દેશક થશે અને આ કેવા થશે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ તરીકે વર્તે છે એવું આપણે બુકમાં કીધું આની પ્રક્રિયાઓ આપણે આપેલી નથી એ પ્રક્રિયાઓ આપણે જોવાની છે અને લખવાની છે આગળ જે આપણે બેન્ઝીનમાં જોઈ ક્લોરિનેશન બ્રોમિનેશન નાઇટ્રેશન સલ્ફોનેશન અને ફિનલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશન એ જ પ્રક્રિયા આ ક્રિયાશીલ સમૂહની આપણે થોડીક જોશું બુકમાં એવી નથી પણ તમારે લખી લેવાની રહેશે કારણ કે આગળ બારમામાં જરૂરી છે કઈ રીતે દ્વિતીય વિસ્થાપન થાય એના ઉદાહરણો પણ આપણે જોઈ બરાબર બારીને આ ધ્યાન રાખવાનું કે આ સમૂહ હોય તો ઇલેક્ટ્રોન રાગી વિસ્થાપન પ્રક્રિયા આગળ કરો ને તો નવો સમૂહ છે એ આ જે જોડાયેલો હોય એના ઓર્થો અને પેરા સ્થાનમાં ગોઠવો એટલે એક ઓર્થોમાં ગોઠવો બીજી નિપજ પેરા એટલે ઓર્થો પેરા બેનું મિશ્રણ પણ મોટા ભાગે પેરા નિપજ વધુ હોય ઓર્થો ઓછી પણ આમાંથી કોઈ સમૂહ હોય તો ક્યાં સ્થાને જોડાશે મેટા સ્થાને કારણ કે મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય ઓર્થો અને પેરા કરતા તો એવા ઉદાહરણ ક્રમશ આપણે થોડાક ક્રિયાશીલ સમૂહના જોઈએ અને તમારે લખીને રાખવાના રહેશે એક વિસ્થાપિત બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તો પેલા આપણે ઓર્થો પેરા હોય ને એની લખી એમાં આપણે ટોલ્યુઇન પ્રક્રિયા રાખશું ટોલ્યુઇનમાં બેન્ઝીન સાથે કયો સમૂહ જોડાયેલો હોય CH3 CH3 એટલે કયો સમૂહ આલ્કાઇલ કયો સમૂહ છે આલ્કાઇલ મિથાઇલ સમૂહ આ ટોલ્યુઇન છે એની ઇલેક્ટ્રોન રાખી વિસ્થાપન પ્રક્રિયા આપણે કરીએ પ્રથમ ક્લોરિનેશન કરી તો જો આનું ક્લોરિનેશન Cl2 અને FeCl3 ની હાજરીમાં ઇલેક્ટ્રોન રાખી વિસ્થાપન પ્રક્રિયા હોય એટલે ડાય હેલોજન અને ઉદ્દીપક તરીકે FeCl3 તો આ Cl પ્લસ જોડાશે પણ આ કઈ નિર્દેશક દર્શાવે છે ઓર્થો પેરા એટલે ઓર્થોમાં જોડાય અને એકમાં પેરામાં તો બે નિપજનું મિશ્રણ મળે આપણે
એક વખત ઓઠોમાં જોડવાનું બરાબર એટલે ઓઠો ક્લોરોફિલ અને એક વખત કેરામાં જોડવાનું એટલે આપણે શું મળશે તો કે કેરા ક્લોરોફિલ મળે આ બે અને HCl છૂટું પડે છે બરાબર આ ધ્યાનમાં રાખવાનું છે હવે જો તમને એમ થાય આની આગળ જ ક્લોરિનેશન પ્રક્રિયા થાય તો શું થાય તો શું થશે આ બે નિપજની મિશ્રણ છે એ મળી છે એટલે આમાં ઓઠો સ્થાનમાં જોડાઈ જાય છે તો પેરા સ્થાન ખાલી છે તો નવો સમૂહ તેરામાં છે આમાં તેરામાં છે તો ઓઠો ખાલી ઓઠોમાં તો એક જ નિપજ મળશે કયું તો કે 2,4 ડાયક્લોરોટોલિન શું મળે 2,4 ડાયક્લોરોટોલિન હવે જો આગળ કરો તો આ સ્થાન ખાલી છે એમ પણ જોડાઈ શકે છે બરાબર તે ધ્યાનમાં રાખવાનું રહેશે એવી જ રીતે આનું નાઇટ્રેશન કરીએ તો પ્રક્રિયક HNO3 ઉદીપક H2SO4 તો આમાંથી NO2+ આ ઓર્થો પેરા નિર્દેશક છે ઉપર મુજબ NO2 સમૂહ ક્યાં જોડવાનો તો કે ઓર્થો સ્થાન મળે ઓર્થો નાઇટ્રોટોલિન અને બીજી નિપજ શું મળે તો કે પેરા નાઇટ્રોટોલિન પેરા નાઇટ્રોટોલિન અને પાણી છૂટું પડશે આમાંથી OH અને જ્યાં NO2 જોડાય ત્યાંથી H હવે આગળ એવી જ રીતે આનું આપણે નાઇટ્રેશન HNO3 અને H2SO4 તો પાછું ઉપર મુજબ હોય એકમાં ઓર્થો ખાલી છે અહીંયા જોડાય એકમાં પેરા ખાલી છે તો ક્યાં જોડાશે એટલે ઓર્થો પેરા ડાયનાઇટ્રોટોલિન પર 2,4 ડાયનાઇટ્રોટોલિન અને જો જે આગળ નાઇટ્રેશન કરવામાં આવે HNO3 H2SO4 તો પાણી છૂટું પડશે આ સ્થાન ખાલી છે તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોટોલિન ટ્રાઇનાઇટ્રોટોલિન TNT ઉપનામ શું છે TNT આ રીતે એની ઇલેક્ટ્રોનદાતી વિસ્થાપન પ્રક્રિયાઓ થાય છે આ ધ્યાનમાં આપણે રાખવું જરૂરી છે અને જો આની ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કરીએ CH3 આલ્કાઇલેશન કરો CH3 Cl સાથે અને નિર્જળ AlCl3 તો એમાં મિથાઇલ સમૂહ ક્યાં દાખલ થશે તો ત્યાં ઓર્થો પેરા નિર્દેશક છે એટલે ઓર્થો ઝાઇલિન એનું નામ આપણે કીધું હતું અથવા 1,2 ડાયમિથાઇલ બેન્ઝીન કહેવાય અને પેરા ઝાઇલિન નિપજ મળશે અને HCl છૂટું પડશે જો આગળ હજી નાઇટ્રેશન કરવામાં આવે તો આપણે કીધું એ પ્રમાણે થાય પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે જ્યારે CH3Cl ની નિર્જળ HCl ની જગ્યાએ BF3 ની હાજરીમાં જો આલ્કાઇલેશન કરવામાં આવે ને તો ઓર્થો પેરાને બદલે મેટા સ્થાનમાં પણ એટલે કે મેટા ઝાઇલિન મળી શકે છે આ પ્રક્રિયા અપવાદરૂપ છે એ ધ્યાન રાખવાનું રહેશે BF3 ની હાજરીમાં HCl3 ને બદલે બરાબર પછી એવી જ રીતે આપણે સલ્ફોનેશન કરીએ તો H2SO4 ની હાજરીમાં તો કે સલ્ફોનેશન કરશો તો અહીંયા HCl પાણી છૂટવું પડશે અને SO3H ક્યાં જોડાશે ઓર્થો અને પેરા સ્થાનમાં તો ઓર્થો સલ્ફોનિક એસિડ ઓર્થો ટોલ્યુન સલ્ફોનિક એસિડ અને પેરા ટોલ્યુન સલ્ફોનિક એસિડ આપણે નિપજ તરીકે મળે છે આ ધ્યાનમાં રાખવાનું છે એ જ રીતે ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન કરીએ CH3COCl અને નિર્જળ AlCl3 બરાબર તો COCH3 ટોલ્યુનના ઓર્થો અને પેરા સ્થાનમાં જોડાય CH3COCH3 ઓર્થો ટોલ્યુન આનું નામ ઓર્થો મિથાઇલ એસિટોકિનોન થાય અને આનું નામ પેરા મિથાઇલ એસિટોકિનોન બરાબર નામકરણ બધાય તમને PDF ફાઇલ આપી છે માં બધાયના નામકરણ છે નામ યાદ રાખવાના છે આયુપીએસસી અથવા સામાન્ય તો આ રીતે આ મિથાઇલ સમૂહ છે એ બેઝિન વેલેન્સ સાથે જોડાયેલો એક વિસ્થાપિત હોય તો કઈ રીતે કઈ નિપજ મળે ધ્યાન પ્રક્રિયા આપણે આગળ લીધા હતા એ જ લીધા છે એટલે આપણે ખબર જ હોય કે હેલોજિનેશન અથવા ફ્લોરિનેશન એટલે Cl દાખલ થાય પણ ક્યાં દાખલ થાય તો ત્યાં એક વિસ્થાપિત બેન્ઝીન આ સમૂહ કેવો છે ઓર્થો પેરા તો એને ઓર્થો સ્થાનમાં જોડવું બરાબર નાઇટ્રેશન એનો તો એમાં ઓર્થો આલ્કાઇલેશન છે તો એમાં ઓર્થોમાં પણ કોણ જોડાય મિથાઇલ બરાબર આ એક અપવાદરૂપ પ્રક્રિયા છે એ રીતે આ બધા ક્રિયાશીલ સમૂહમાં ઇલેક્ટ્રોનરાગી વિસ્થાપન પ્રક્રિયામાં મોસ્ટ ઓફ પ્રક્રિયક તરીકે આ જ લેવામાં આવશે ત્યારે ક્યાં સ્થાનમાં જોડાય એ એક વિસ્થાપિત બેન્ઝીન જે હોય ને એના ઉપરથી આપણે નક્કી કરશું એ ખાસ ધ્યાનમાં રાખવાનું તો ટોલ્યુમની ઇલેક્ટ્રોનરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સ્ક્રીનશોટ પાડી લે પછી લખી રાખજો બુકમાં લખતી એટલે આગળ કામ આવશે અને બારમામાં પણ જરૂર પડશે સ્ક્રીનશોટ પાડી લેજો તો હવે આપણે
બીજી પ્રક્રિયા કોલી પછી છે ને ફ્લો ઓફ એન્ઝાઇમ ની જો તેની જો શું ફ્લો ઓફ એન્ઝાઇમ ક્લોરોબેન્ઝીન જોઈએ તો અહીંયા શું આવી જાય Cl તો ક્લોરોબેન્ઝીન પણ Cl હેલોજન ઓર્થો પેર નિર્દેશક છે એની ક્લોરિનેશન કરશું Cl દાખલ થશે તો આનો ઓર્થો સ્થાન એટલે કે આ અહીંયા દાખલ થાય એટલે આના પ્રક્રિયા કહેવાય છે પણ આગળ ક્લોરિનેશન કરીએ તો આ રીતે જોડાય બરાબર આ ધ્યાન રાખવાનું રહેશે તો આ રીતે કાઈ ફેરફાર નથી બરાબર ઓર્થો પેર નિર્દેશક એની જેમ જ આવે એ ધ્યાન રાખવાનું છે તો HNO3 છે નાઇટ્રેશન તેમાં NO2 પણ એના ઓર્થો સ્થાનમાં તો એમ જ્યાં જ્યાં CH3 છે અહીંયા ક્લોરીન મૂકી દીધી બરાબર એટલે આપને એની કાચ મળી જાય આ ધ્યાન રાખવાનું છે નામ અનુ બદલાઈ જશે 2469 નાઇટ્રો અને ક્લોરોબેન્ઝીન એમ નામ થઈ જાય એ ધ્યાન રાખવાનું છે તો એ જ રીતે ફિનાઇલ આલ્કાઇલ સમૂહ તો ઓર્થો ક્લોરોટોલિયન અને પેરા ક્લોરોટોલિયન એની કાચ આપને મળી ગઈ આ પ્રક્રિયામાં આપણે લખવાની હતી નંબર 2 ધ્યાન રાખવાનું એકારી નાસ એવી જ રીતે સલ્ફોનેશન હોય ઓર્થો ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ અને પેરા ક્લોરો બેન્ઝીન સલ્ફોન ફિનાઇલ કાર્બ આલ્કાઇલ એસાઇલેશન હોય તો ઓર્થો ક્લોરો એસિટોક્વિનોન અને પેરા ક્લોરો એસિટોક્વિનોન મળે આ રીતે દરેકમાં સેમ જ આવશે કોઈ ફેરફાર જોવા મળશે નહીં તો આ ક્લોરો બેન્ઝીન ની આપણે જોઈએ એની જોઈએ ક્લોરો બેન્ઝીન બરાબર તો બે ઓર્થો પેર નિર્દેશક હતા એ બે ની આપણે પ્રક્રિયાઓ જોઈ હવે એવા મેટા નિર્દેશક વાળા સમૂહ છે એની પ્રક્રિયા જોવા આપણે પ્રયત્ન કરી અને આનો પણ સ્ક્રીનશોટ પાડી લઈએ નાઇટ્રોબેન્ઝીન નાઇટ્રો બેન્ઝીન ની પ્રક્રિયા તો નાઇટ્રોબેન્ઝીન માં બેન્ઝીન સાથે NO2 સમૂહ તો મેટા નિર્દેશક વાળા સમૂહ છે એ બેન્ઝીન રિંગ ની અંદર એરોમેટિક વલય ની અંદર ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડે છે એટલે એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ ઓછી હોય છે એટલે એ બધી પ્રક્રિયાઓ આપશે નહીં પણ જો આનું ક્લોરિનેશન કરશું Cl2 તેથી Cl2 ઉદ્દીપકની હાજરીમાં તો મેટા નિર્દેશક હોવાથી મેટા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધુ હોય એટલે આપણે આનું નાઇટ્રેશનથી મેટા સ્થાનમાં ક્લોરિન મુખ્ય દાખલ થાય એટલે મેટા ક્લોરો નાઇટ્રો બેન્ઝીન એની પણ મળે અને શું છૂટું પડશે HCl એવી જ રીતે આનું નાઇટ્રેશન કરીએ H2SO4 અને HNO3 તો NO2+ છે એ મેટા સ્થાનમાં એટલે મેટા ડાયનાઇટ્રો બેન્ઝીન મળે અથવા 13 ડાયનાઇટ્રો બેન્ઝીન લિપત તરીકે મળશે બરાબર પછી આ પ્રક્રિયાઓ ફિનાઇલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશન બહુ મુશ્કેલ છે એટલે પ્રમાણમાં આપતા નથી પરંતુ આનું સલ્ફોનેશન કરી H2SO4 સાથે તો એ ક્યાં સ્થાનમાં તો કે NO2 અને SO3H બરાબર અને માઇનસ શું આવશે H2O આ ધ્યાનમાં રાખવાનું છે સામાન્ય રીતે મેટા નિર્દેશક વાળા સમૂહો છે એની ક્રિયાશીલતા ઓછી હોતી ફિનાઇલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એસાઇલેશન પ્રક્રિયા પ્રમાણમાં ઓછી આપે છે એ જરાક ધ્યાનમાં રાખવાનું આપણે છે પછી આપણે જોઈએ સલ્ફોનિક એસિડ હોય સલ્ફોનિક એસિડ તો સલ્ફોનિક એસિડ ની પ્રક્રિયા સલ્ફોનિક એસિડ બેન્ઝીન સાથે કયો સમૂહ જોડાયેલો હોય SO3H આની પ્રક્રિયા આપણે તો કે ક્લોરિનેશન Cl2 HCl3 તો શું થશે તો કે SO3H એમ નંબર છે પણ મેટા સ્થાનમાં મેટા ક્લોરો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળશે અને જો આનું આપણે નાઇટ્રેશન કરીએ H2SO4 અને HNO3 તો પાણી છૂટું પડે છે અને NO2 સમૂહ મેટા સ્થાનમાં એટલે મેટા નાઇટ્રો બેન્ઝીન સલ્ફોનિક એસિડ આ બેની પર સેમ જ છે તમે જોશો તો ખ્યાલ આવશે આમાં આપણે આ નાઇટ્રો બેન્ઝીન નું સલ્ફોનેશન કર્યું એમાં સલ્ફોનિક એસિડ નું નાઇટ્રેશન અને જો આનું સલ્ફોનિક H2SO4 છે અને એની હાજરીમાં સલ્ફોનેશન કરશું તો પાણી છૂટું પડશે SO3H SO3H ના મેટા સ્થાનમાં એટલે બેન્ઝીન
મેટા ડાયસલ્ફોનિક એસિડ અથવા બેન્ઝીન 1,3 ડાયસલ્ફોનિક એસિડ મળી શકે છે. આવો જ આપણે બેન્ઝોઇક એસિડ ની વાત કરી. બેન્ઝોઇક એસિડ તો બેન્ઝોઇક એસિડ માં હાજર રહેલો સમૂહ SO3COOH એ પણ મેટા નિર્દેશક છે. તો જો હું આનું કોમ્બિનેશન કરું તો BR2 કહેવાય અને ઉદ્દીપક APBR3 હોય તો BR મેટા સ્થાનમાં જોડાશે. કયા સ્થાનમાં જોડાશે? મેટા. તો COOH અને મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ મળે છે અને HBR છૂટું પડશે. કોમ્બિનેશન કરો તો CH જોડાય. એ જ રીતે નાઇટ્રેશન કરીએ તો H2SO4 ઉદ્દીપક અને HNO3 પ્રક્રિયક છે અને પાણી છૂટું પડશે તો NO2+ મેટા સ્થાનમાં જોડાશે COOH અને મેટા નાઇટ્રો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે. બાકીના બીજા બધા ક્રિયાશીલ સમૂહ હોય છે તો જોડાય તો કઈ કઈ નિપજ મળે એ બી આપણે ક્રમશઃ આગળ 12માં ધોરણમાં પ્રક્રિયાઓ આવશે ત્યારે જોશું. પણ અત્યારે આપણે ઉદાહરણ તરીકે આટલી પ્રક્રિયાઓ છે એ જરા ધ્યાનમાં રાખવાની તમારે રહેશે. આ ધ્યાનમાં રાખો. તો આ રીતે આ 21 બેન્ઝીનની નિર્દેશક અસરથી કઈ નિપજ મળે કઈ રીતે એ આપણે જરા જોઈએ. હવે 13.6 કેન્સરજન્ય અને વિષાણુતા એટલે કે કેન્સરજન્ય પદાર્થ અને ઝેરી પદાર્થ. તો આપણે કીધું છે એરોમેટિક સંયોજનો સામાન્ય રીતે ઝેરી હોય છે. બેન્ઝીન અથવા બહુ સક્રિય હાઇડ્રોકાર્બન 1% વધારે રિંગ હોય એવા હાઇડ્રોકાર્બન સંયોજનો બરાબર છે એ વિષાણુ એટલે કે ઝેરી હોય છે અને કેન્સરકારક સંયોજનો છે. અને કેટલાક તો બહુ સક્રિય હાઇડ્રોકાર્બન ક્યાંથી મળે છે કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો કે તમાકુ છે, કોલસો છે કે પેટ્રોલિયમ છે આનું અપૂર્ણ દહન થાય ત્યારે આવા એરોમેટિક સંયોજનો છે બહુચક્રી એ ઉત્પન્ન થાય છે જે માનવ શરીરમાં પ્રવેશ થઈને કેટલાક જીવરાસાયણિક પ્રક્રિયા ઉપર અસર કરે. જેમ કે DNA ઉપર એની અસર થાય તો DNA નષ્ટ થઈ જશે કે જેના કારણે કેન્સર ઉત્પન્ન થવાની શક્યતા છે. અને કેટલાક કેન્સરજન્ય પદાર્થો આપણે ટેક્સ્ટબુકમાં આપ્યા છે એ તમારે બંધારણ અને નામ યાદ રાખી લેવું બરાબર. કે પેલું બંધારણ છે 3-બેન્ઝીન રિંગ સંકલ્પમાં એક ઉપર તરફ છે તેનું નામ શું કીધું છે 1,2-બેન્ઝ એન્થ્રેસીન છે. પછી છે 3-મિથાઇલ કોલેફ્રિન છે, 1,2-બેન્ઝ પાયરિન છે, 1,2,5,6-ડાઇબેન્ઝ પાયરિન છે અને 9-10-ડાઇમિથાઇલ 1,2-બેન્ઝ એન્થ્રેસીન. આ બધા એરોમેટિક સંયોજનો કેન્સરજન્ય પદાર્થો છે. કેવા છે? કેન્સરજન્ય પદાર્થ. એની આપણે અહીંયા માહિતી આપેલી છે એ ધ્યાનમાં રાખવાનું છે. તો આ જે પ્રક્રિયાઓ છે એ લખીને રાખજો. આગળ કામ આવશે સ્વાધ્યાયના પ્રશ્નોની બધી સોલ્વ કરશું ત્યારે અને આગળ જતા પણ ઉપયોગી છે. તો એ ખાસ ઓર્થોપેડિક નિર્દેશક અસર ધ્યાનમાં રાખવી. હવે આપણે સ્વાધ્યાય છે જે સ્વાધ્યાય આપણે આવતા લેક્ચરની અંદર સ્વાધ્યાય છે એની ચર્ચા કરશું. આજે આટલું રાખજો.